સમર્થન ની વાત કરીએ તો ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે, ત્યારે ભલે વેક્સિન આવી ચૂકી હોય પરંતુ આ ગાઈડલાઇનમાં કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે અને તેની સાથે નિયમ પણ બનાવવામાં આવ્યા છે, જેમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે 5 જ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જો કોઈ ઉમેદવાર કોરોના સંક્રમિત હોય તો તેને ઓનલાઈન પ્રચાર કરી શકશે. આ ઉમેદવાર પ્રત્યક્ષ જઈ શકશે નહીં. વધુમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. તો આ સાથે જ ભાર મૂકવા માટે જે રીતે સૂચનો પણ આપવામાં આવ્યા હતા અને તેની સાથે કહી શકાય કે જે સુરતના સંવાદદાતા અમારા મિહાલી પટેલે ત્યાંના જે કહી શકાય કે જે સામાન્ય જનતા પાસેથી પણ મહત્વની પ્રતિક્રિયા મેળવી હતી. તો આવો જાઈએ કે શું કહી રહી છે સુરતની જનતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઇન જાહેર કરી છે, ત્યારે ભલે વેક્સિન આવી ચૂકી હોય પરંતુ આ ગાઈડલાઇનમાં કોરોનાને ધ્યાનમાં રાખીને ચૂંટણીનું આયોજન કરવા માટેના નિયમો બનાવવામાં આવ્યા છે, જેમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે 5 જ વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. સાથે જો કોઈ ઉમેદવાર કોરોના સંક્રમિત હોય તો તેને ઓનલાઈન પ્રચાર કરી શકશે. આ ઉમેદવાર પ્રત્યક્ષ જઈ શકશે નહીં. વધુમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક જેવી બાબતો પર ભાર મૂકવા માટે પણ સૂચન આપવામાં આવ્યું હતું. આ તમામ નિયમો પાલન કરવાની જવાબદારી જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પોલીસ વડા અને ચૂંટણી અધિકારીની રહેશે. બાજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઇન જાહેર કરવાની વાત જે સામે આવી હતી અને તેમાં પણ જે રીતે વેક્સિન આવી ચૂક્યું હોય પરંતુ જે પ્રમાણે અત્યારે SOP જાહેર કરવામાં આવી છે, કોરોના સંક્રમિત જે પણ ઉમેદવાર હોય ઓનલાઈન પ્રચાર કરવાનો રહેશે. તેની સાથે શું પ્રચારના ગેલમાં આવીને કાર્યકર્તાઓ અત્યારે હાલ તો ગાઈડલાઇનનું પાલન કરશે કે કેમ તેના લઈને પણ સવાલ થઈ રહ્યો છે. તો આ સાથે જ અમારા સંવાદદાતા દીપક મકવાણી અમદાવાદની જનતા પાસેથી મહત્વની પ્રતિક્રિયા જાણી હતી. આવો જોઈએ. ২૦૨૧ની ચૂંટણીનું રણચિંગુ છે તે ફૂંકાઈ ગયું છે, ત્યારે બીજી તરફ પણ જો વાત કરવામાં આવે તો ચૂંટણી પંચ દ્વારા જે ગાઈડલાઇન છે તે બહાર પાડવામાં આવી છે, જેની વિસ્તૃત ચર્ચા સાથે મારી સાથે કેટલાક સ્થાનિકો છે તે ઉપસ્થિત થયા છે. સીધી જ રીતે તેઓના દ્રશ્યો પણ હું બતાવવા માંગીશ કે વિશેષ ચર્ચાની અંદર તેઓ સહભાગી થશે, કારણ કે જે આ કોવિડ-19ની જે ગાઈડલાઇન ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવી છે શું તેઓનું મંતવ્ય છે તે સીધી જ રીતે આપણે પૂછીશું. ચૂંટણી પંચ દ્વારા જે ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે શું કહેશો? આ બાબતમાં કોઈ ગાઈડલાઇન જે ભારતીય જનતા પાર્ટીને તો લાગુ પડતી જ નથી. અત્યાર સુધી કોરોના કાળ આવેલો, ઘણા લોકો બિચારા હિન્દીવાસીઓ હતા એ કઈ રીતે ગયા છે પોતપોતાના વતનમાં એ તો આપણે જોયું, પણ પછી એમના પ્રદેશ પ્રમુખ CR પાટીલ કે જે એક જવાબદાર વ્યક્તિ છે, એક જવાબદાર નાગરિક છે, એક રાજકીય સાંસદ છે પોતે ભારતીય જનતા પાર્ટીના, સોમનાથથી લઈને સુરત સુધી જે અન્ય ટોળા ભેગા કર્યા હતા અને લોકોની અંદર જે કોરોનાનો એના જ બીજા ધારાસભ્ય શશિકાંત પંડ્યા ડીસાના, તેને જે ડાયરાઓની અંદર કલાકારો ભેગા કરી અને જે કોરોના ફેલાયો, ત્યારબાદ પૂનમ મેડમ પણ આવા વિવાદમાં આવી ચૂક્યા છે. એટલે ઇલેક્શન કમિશન તો એક ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર પાંજરાના પાડેલા પોપટની જેમ કામ કરે છે, એનાથી વિશેષ કોઈ વસ્તુ ઇલેક્શન કમિશન ગાઈડલાઇન નથી. પરંતુ ચૂંટણી પંચ દ્વારા જે કડક આદેશો છે તે આપવામાં આવે છે, રાજ્યના પોલીસ વડાને પણ આનું નિર્દેશ કરવામાં આવ્યું છે, શું આ અમલવારી રહેશે? એ તો હવે સત્તા પક્ષને જોવાનું છે, કારણ કે પોલીસ પણ એના જ કંટ્રોલની અંદર છે અને ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના કાર્યક્રમોમાં પોલીસ કોઈ એક્શન મોડમાં ન આવ્યું હોય તો એ તો માત્ર વિપક્ષને અવાજને દબાવવા માટે જ કામ કરશે, એ પણ સ્પષ્ટ દેખાઈ આવે છે. તો ચોક્કસથી ક્યાંક વિપક્ષ છે તેનો અવાજ પણ દબાવશે, તેનો પ્રચાર છે તે પણ ક્યાંક બંધ કરવામાં આવશે તેવી સ્થાનિક છે તે પોતે આક્ષેપો કરી રહ્યા છે. અન્ય સ્થાનિક છે તેઓની સાથે વાત કરી છે. ચૂંટણી પંચ દ્વારા જે ગાઈડલાઇન જાહેર કરવામાં આવી છે શું કહેશો? દેખો, ચૂંટણી પંચ ક્યાંક ને ક્યાંક સરકારના ઇશારે કામ કરી રહ્યું હોય એવું 100% લાગી રહ્યું છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હોય અથવા તો ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ મિનિસ્ટર હોય એમને કોરોનાની ગાઈડલાઇન્સ, લોકોની જે કોરોનાની ગાઈડલાઇન્સને લઈને લોકોને પરેશાન કરવાનું કામ કરી રહ્યા છે, પણ નેતા લોકો જે છે જે સરકારમાં બેઠા, જે સરકારના ઇશારે ચાલી રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે કોઈ પણ માણસ હોય એમને ગાઈડલાઇન્સ લાગુ પડવી જોઈએ. પણ તમે જોઈ શકો છો કે હમણાં જ 8 પેટા ચૂંટણી ગઈ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને અલગ રીતે ચાલતું હતું અને આપણે અલગ રીતે ચાલે, કોંગ્રેસને અલગ રીતે હેરાન કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે
એમણે ચૂંટણી પંચે નિષ્પક્ષ રીતે તમામ લોકોને કાયદા કાનૂનના દાયરામાં રહીને કામ કરવું જોઈએ. પણ તમે જોઈ શકો છો કે ચૂંટણી પંચ એ પણ ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલી રહ્યું એવું લાગી રહ્યું છે. તો ચોક્કસથી સીધી જ રીતે સત્તાપક્ષ ઉપર સ્થાનિકો છે તે આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે બીજી મહત્વની વાત રહી કે જ્યારે ચૂંટણી છે તે આવી રહી છે તેના પ્રચાર માટે જાહેર કરેલી આ ગાઈડલાઈન છે તેનો અમલવારી કરશે આ પક્ષો કરશે કઈ રીતે કરશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન અજય સાથે રિપોર્ટર દીપક મકવાણા, અમદાવાદ. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે SOB જાહેર કરવામાં આવી હતી અને તેમાં પણ અત્યારે જે રીતે સામાન્ય જનતા એક જ સવાલ કરી રહી છે કે અત્યારે હાલની પરિસ્થિતિમાં શું નેતાઓ SOPનું જે પાલન કરશે કે નહીં તેને લઈને જે રીતે દરેક લોકોનો સવાલ હતો.